ભારતભરમાં છેલ્લા 10 દિવસથી આસ્થા અને શ્રદ્ધાપૂર્વક ઉજવાતો ગણેશ મહોત્સવ પૂર્ણ થયો હતો. જે રીતે 10 દિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા તે રીતે ગણેશ વિસર્જન પણ ભક્તિભાવથી કરવામાં આવ્યું. છેલ્લા 10 દિવસથી જેતપુર શહેર જાણે ગણપતિમય બન્યું હોય તેમ ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરી વિવિધ પંડાલમાં મોટી સંખ્યામાં ભક્તો દ્વારા ગણેશજીની પૂજા અર્ચના સાંસ્કૃતિક કાર્યક્રમ વચ્ચે રંગેચંગે ઉજવાયો હતો. ત્યારે 10મા દિવસે પૂજ્ય ગણેશને વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી. શહેરના તમામ નાના મોટા આયોજકો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું. સૌ કોઈ ડીજેના તાલે બહોળી સંખ્યામાં મહિલાઓ પુરુષ બાળકો ઝૂમી ઉઠ્યા હતા અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગણપતિ વિસર્જન હોય તકેદારીના ભાગરૂપે ગણપતિ વિસર્જન વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જેતપુર નગરપાલિકાની ફાયર ટીમ જેતપુર સિટી પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરેક ધર્મપ્રેમી જનતાને શાંતિપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે વિસર્જન કર્યું હતું. વિસર્જન અંગે નગરપાલિકા દ્વારા બોટ તરવૈયા સહિત તૈનાત કરવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓએ પૂજન વિધિ કરી ગણપતિ મહારાજને વિદાય આપી હતી. સુરેશ ભારિયા સાથે ગુજરાત ન્યૂઝ જેતપુર.